ખાસ કરીને ગુજરાતમાં લવ જિહાદનો જે કાયદો પસાર થયો છે અને એનો અમલ આજથી શરૂ થયો છે, ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. 6 મહિના પહેલાં આ કાયદાની માંગ કરતે મેં પત્ર પણ મુખ્યમંત્રીને લખ્યો હતો અને જે રીતે ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરા શહેર જિલ્લામાં લવ જિહાદના કિસ્સાઓ વધી રહ્યા એને ધ્યાનમાં લઈને આ કાયદો જ્યારે યુપીમાં બનતો હોય, આસામમાં બનતો હોય તો ગુજરાતમાં કેમ નહીં, એવો સવાલ મેં તે વખતે પૂછ્યો હતો અને કદાચ 182 ધારાસભ્યમાં સૌથી પહેલો ધારાસભ્ય તરીકે મેં આ માંગણી કરી હતી. થોડા વિવાદ પણ થયા, પણ સરકારે આ સાચી માંગણીને સ્વીકારી છે અને આ કાયદાનો અમલ કર્યો છે અને આ કાયદો અમલમાં આવ્યા પછી હવે ઘણા અંશે ખાસ કરીને હિન્દુ દીકરીઓને આનો વધુમાં વધુ લાભ મળશે. કારણ જુદા જુદા નામ ધારણ કરીને વિધર્મીઓ હિન્દુ દીકરીઓ સાથે પ્રેમ કરવાનું નાટક કરીને એમને ફસાવવામાં આવે, એમની જોડે લગ્ન કરવામાં આવે અને ત્યાર પછી એમની પર અત્યાચાર ગુજારવામાં આવે, એવા અનેક કિસ્સાઓ અમારા ધ્યાન પર આવ્યા છે, હિન્દુ જાગરણ મંચના ધ્યાન પર આવ્યા છે, અન્ય હિન્દુ સંસ્થાઓના ધ્યાન પર પણ આવ્યા છે. અને તમામની માંગ હતી કે આવો કોઈ કડક કાયદો આવવો જોઈએ કે જેને લીધે આની પર કંઈક અંશે રોક લાગી શકે અને એક વિશેષ કાયદા હેઠળ આ લોકોને છૂટછાટ મળતી હતી. વડોદરા જિલ્લાની બહાર જઈને રજિસ્ટ્રેશન કરાવવામાં આવે, રાજ્યની બહાર જઈને રજિસ્ટ્રેશન કરાવે, ખાલી એક એફિડેવિટ રજૂ કરવામાં આવે ને એને માન્ય કરીને જે તે લગ્ન રજિસ્ટ્રેશન થઈ જાય. લગ્ન રજિસ્ટ્રેશન કરાવવા જાય ત્યારે લગ્ન રજિસ્ટર જ્યાં થાય છે ત્યાં બાણાની પાછળ આખું લિસ્ટ મૂકવામાં આવે, કોઈના ધ્યાન પર પણ ના આવે. હવે જો આવા લગ્ન કરવા હોય તો કુટુંબને જાણ કરવી, એવી અમારી તો સ્પષ્ટ માંગણી. સાથે કોઈ પણ બ્લડ રિલેશનવાળો યુવક યુવતીનો સગા હોય એ આને માટે ફરિયાદ કરી શકે અને ફરિયાદ કરે તો જેણે લગ્ન કર્યા હોય, જેણે ભરમાવી હોય, સાથે જેણે મદદગારી કરી હોય, જેણે સલાહ આપી હોય, આ તમામ પર એક્શન લઈ શકાય એવા કાયદામાં સુધારાઓ આવ્યા છે. એટલે ગુજરાત સરકારે યુપીમાં જે કાયદો બન્યો, આસામમાં જે કાયદો બન્યો, મધ્યપ્રદેશમાં જે કાયદાની એ થયો, એ બધામાંથી અભ્યાસ કરીને એ બધાથી ખૂબ જ કડક કાયદો ગુજરાતમાં કરવામાં આવ્યો છે અને આ કાયદાથી ઘણાને લાભ થશે. એવું નથી કે ફક્ત હિન્દુઓ માટે જ આ કાયદો છે, તમામ કોમીઓ માટે આ કાયદો છે. હમણાં અમદાવાદમાં ક્રિશ્ચન મહિલા પર પણ આવો કેસ થયો છે કે ક્રિશ્ચન મહિલા હિન્દુ અંડર એજ યુવાનને ફસાઈને ક્રિશ્ચન બનાવવાનો પ્રયત્ન કરે છે, એની પર પણ એક્શન લેવાની વાત સરકારે કરી છે. ત્યારે આવા અનેક કિસ્સાઓ ગુજરાતમાં બની રહ્યા છે, એની પર આવા કાયદાથી હવે રોક આવશે.